મિત્રો, ચોમાસાની અરબ સાગરની પાંખ છેલ્લા 5 દિવસથી દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારથી થોડે દૂર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી પહોંચ્યા બાદ સ્થિર થઈ ગઈ છે, આગળ વધી નથી. આગામી 2-3 દિવસ સુધી હજુ પણ આ પાંખ આગળ ન વધે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આગળ વધી શકે. છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ ઓછા પ્રમાણમાં રહ્યા બાદ ગઈકાલથી ગાજવીજવાળા વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. ભાવનગરના પાલીતાણામાં છેલ્લી 24 કલાકમાં સૌથી વધુ 30 mm એટલે કે 1.25 ઇંચ વરસાદ નોંધાયો. તે સિવાય રાજ્યના 25 તાલુકામાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મહુવા અને રાજકોટના પડધરીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તે સિવાય અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર જિલ્લાના બીજા વિસ્તારો અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આજે કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લો, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લો, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો થંડરસ્ટોર્મ સાથે જોવા મળ્યા હતા. ચાર્ટ ઉપર નજર કરીએ તો સરફેસ લેવલ ઉપર આજે અસ્થિરતામાં વધારો થઈ શકે. પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. 850 ઇંચકી લેવલની વાત કરીએ તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આજે સારો એવો ભેજ જોવા મળ્યો છે, જેને લઈને લો લેવલના વાદળો બંધાય અને ઝાપટાની શક્યતાઓ વધી શકે. 700 ઇંચકી એટલે કે મિડ લેવલ ઉપર આજે બપોર બાદ પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં સારો ભેજ જોવા મળી રહ્યો છે. અને આજે 15 તારીખે અને આવતીકાલે 16 તારીખે સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાઓ તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસું પહોંચી ગયું છે તે વલસાડ, નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદને એકાદ બે સ્થળે 1 ઇંચથી વધુ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે. ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ જિલ્લા સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે. એકાદ બે સ્થળે 1.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારમાં પણ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈકાલની જેમ આજે પણ ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, બોટાદ, રાજકોટના કેટલાક વિસ્તારો અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે 1 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ગઈકાલ કરતા આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે. સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટાની શક્યતાઓ હવે દેખાઈ રહી છે. કાંઠા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મોડી રાત્રે અને આવતીકાલે સવારે હળવા ઝાપટા નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાની શક્યતા. સુરેન્દ્રનગર જિલ્લા બાજુ વધુ શક્યતા. મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા આજે ચાલુ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બોર્ડર વિસ્તારો બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર વિસ્તાર તેમજ અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાની આજે શક્યતા વધી રહી છે. આવતા છેલ્લા 3-4 દિવસ કરતા આજે વિસ્તારોમાં વધારો થઈ શકે. આગળના દિવસોમાં પણ આ રીતે ગાજવીજવાળા છૂટાછવાયા વરસાદ ચાલુ રહી શકે. વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થઈ શકે અને 3-4 દિવસ બાદ ચોમાસું પણ ધીમે ધીમે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આગળની પણ ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.